ರುక్మిణీయదర్శనం మందహాసరుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే ఓం అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమః శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః శ్రీ గురు చరణ కమలేభ్యో నమో నమః બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પુરુષાર્થ તરંગ 29મું સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે કે વૈરાગી બાવાઓ સુબા પાસે આવીને સુબાને સમજાવે છે ધન બિન બાતન હોવત કોઈ તિન સેરેના ત્યાગે સોઈ સો સબ મિથ્યા વાત કહાવે બુદ્ધિવાન કો માને મેનાવે ત્યાગ કી વાત કરત હે જેતા ત્યાગ કી વાત કરત હે જેતા ધન હરને કી બાત હે તેતા વૈરાગી બાવાઓએ પૈસાનો એટલો બધો મહિમા કયો છે કહેવાય ત્યાગી અને વાત એવી રાગી કરે છે સુબાને કહે છે સુબાજી તમે ભલે કહો આ સાચાના ખોટા પણ આ જગતની રીત તો એવી છે જેમાં ફાયદો હોય ને એ વાત જ સાચી ગણાય અને ફાયદો પણ કયો ફાયદો ધન સંબંધી ધન છે એ જ સાચો ધર્મ છે ધનમાં બધું જ આવી જાય છે ધન વિના કોઈ વાત શક્ય નથી ધન વિનાની વાત કરવી કે ધનના ત્યાગની વાત કરવી એ તો ધન કમાવાની એક ટેકનિક છે સાચા ત્યાગી સંતો ભગવાન સ્વામિનારાયણના સાધુ એને ખોટા કરવા માટે વૈરાગી બાવાઓ સુબા પાસે આવી કાન ભંભેરણી કરે છે કાલે આપણે વાત સાંભળતા હતા આજે જ એક હરિભક્તનો ફોન આવ્યો કે સ્વામી પૈસા ખરાબ છે તો પછી શું અમારે કમાવાના નહીં પૈસા ખરાબ નથી કાલે આપણે વાત બહુ સરસ હતી નીતિથી પ્રામાણિકતાથી મેળવેલું ધન એ સુખનું સાધન છે અનીતિ અને અપ્રામાણિકતાથી મેળવેલું ધન એ દુઃખનું સાધન છે ધન એ સાધન છે સાધન સારું પણ ન કહેવાય સાધન ખરાબ પણ ન કહેવાય પણ સાધન બંને પ્રકારના ફળ આપી શકે કોઈ પણ સાધન કોઈ પણ ઇક્વિપમેન્ટ તમે લો એક્સ વાય ઝેડ ફોર એક્ઝામ્પલ તમે લો નાઇફ ચપ્પુ ઇઝ ઇટ ગુડ ઓર બેડ કેન નોટ ડિસાઇડ ઇટ ચપ્પુ સારું છે કે ખરાબ છે એના ઉપયોગ ઉપર આધારિત છે ડોક્ટરના હાથમાં જાય તો એ જ ચપ્પાથી મરતા માણસને પેટ ચીરી અને બચાવી લે અને એ જ નહીં એ જ ચપ્પુ ડાકુના હાથમાં જાય તો જીવતા માણસને મારી નાખે એમ ધન એ સાધન છે નીતિ દ્વારા મેળવેલું પુરુષાર્થથી મેળવેલું ડોંગરેજી મહારાજ ખૂબ સરસ વાત કરે આ
આ એટલા માટે ચોખવટ કરવી જરૂરી છે. નિષ્કુળાનંદ સ્વામીની એક નાની વાત આપણે હમણાં સાંભળીશું. ડોંગરેજી મહારાજ તો ત્યાં સુધી કહે, પૈસા માટે પુરુષાર્થ કરજો પરંતુ ભલા થઈને પાપ ન કરતા. પ્રારબ્ધમાં હશે તો ગમે ત્યાંથી પૈસો મળશે, પુરુષાર્થ કરજો પરંતુ પાપ ન કરતા. નિષ્કુળાનંદ સ્વામીના થોડા શબ્દો સાંભળીએ. ભક્ત ચિંતામણી પ્રકરણ 107 સ્વામી એમ લખે છે. આ પ્રસંગ મહાભારતમાં પણ આવે છે સંક્ષેપમાં, શ્રીમદ ભાગવતમાં પણ આવે છે. નિષ્કુળાનંદ સ્વામીના ગુજરાતીના શબ્દો તમે સમજી શકો એટલા માટે. દ્રવ્ય કરાવે પાપ અધર્મ, દ્રવ્ય કરાવે વેર વિકર્મ, દ્રવ્ય કરાવે કપટ છળ, દ્રવ્ય કરાવે કોટી કકળ. સ્વામી ગણાવે છે, પૈસો મારો પરમેશ્વર જગતનું સૂત્ર છે. દુનિયાભરના માણસો આ ગણિતથી ચાલે છે. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારો ગુરુ, છોકરા છૈયા સાલીગ્રામ તો સેવા કેની કરું. કળિયુગનો પ્રભાવ એટલો વધ્યો છે કે ભગવાનનું સ્થાન રૂપિયો લેવા લાગ્યો છે. જ્યાં ભગવાન બેઠા છે એ સર્વોપરી સ્થાન આજે સમાજમાં રૂપિયાનું એટલે કે ધન અને સંપત્તિનું થઈ રહ્યું છે. ત્યારે સ્વામી સાવધાન કરે છે કે પૈસાને રાખનારા તમામ લોકોએ, પૈસાને વાપરનારા ત્યાગીને ગ્રહસ્થ તમામ લોકોએ આ વાત યાદ રાખવી જોઈએ. દ્રવ્ય કરાવે પાપ અધર્મ, સૌથી પહેલા પૈસો આવે એટલે પાપમાં મન જાય છે. સાધુને મહારાજે સ્ત્રીથી અને ધનથી શા માટે દૂર રાખ્યા? પાપ કરવાના સાધના બે છે. ગુણાત્યાનંદ સ્વામી શું કહે છે, ગરીબ માણસ આખી જિંદગીમાં જેટલું પાપ કરે એટલું પાપ આ વડોદરાનો ખંડેરાવ એક દિવસમાં કરે છે. આ તો 200 વર્ષ પહેલાનું ગણિત. આજનું ગણિત, અત્યારના ડોન માફિયા, અત્યારના એવા સામાજિક માથાભારે તત્વો, એના પાપ તો આપણે બોલી ન શકીએ એટલા પાપ કરે છે. કેના જોરે? આસિદ ભગત, પૈસાના જોરે. સાંભળજો ટૂંકમાં, દ્રવ્ય કરાવે પાપ અધર્મ, અનિતિથી આવેલું દ્રવ્ય આ બધું કરાવે છે. દુર્યોધનનું નામ હતું સુયોધન, સુયોધન નામ હતું, પણ ઇતિહાસમાં કોઈ એનું સાચું નામ જાણતા જ નથી. કારણ કે સત્તાને સંપત્તિ અઢળક મળી ગઈ, મહેનત વિના મળી ગઈ, અપ્રામાણિકતાથી મળી એટલે કે ઝડપી લીધી, કોઈકના હકનું હતું અને પોતે પડાવી લીધું. પરિણામ શું આવ્યું? દિવસે દિવસે એની બુદ્ધિ ભ્રષ્ટ થવા લાગી, બુદ્ધિમાં પાપ પ્રવેશ્યું. જાણો છો ને તમે, એક પછી એક ખોટા કર્મ, ખોટા પગલા, ખોટી વાણી, ખોટો વ્યવહાર કરવા લાગ્યા. પરિણામ ક્યાં સુધી ગયું? દ્રવ્ય કરાવે પાપ અધર્મ, દ્રવ્ય કરાવે વેર વિકર્મ. દ્રવ્ય પાપ કરાવે. નંબર બે, દ્રવ્ય પૈસા વેર કરાવે, છૂટા પાડે, માણસ માણસને દૂર કરે. સુખનો સ્વભાવ સાકર જેવો છે, સાકર લાગે મીઠી પણ એનું પરિણામ વધારે ખાવ તો કેવું આવે? ખરાબ આવે. રોગ, ડાયાબિટીસ, જાણો છો ને તમે, દેખાય સારી લાગે સારી, પરિણામ એનું ખતરનાક છે. ગાલું કડવું છે, દેખાય ખરાબ લાગે ખરાબ, પણ એનું પરિણામ સારું છે. કુંતાજીએ દુઃખ માગ્યું, ભક્ત ચિંતામણીના ફગવામાં ડાંગરવાના જતનબા વિગેરેએ મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, અમને આ જગતનું સુખ ક્યારે આપશો નહીં. શા માટે? ભક્તોને સુખ સાથે મતલબ નથી, પણ સુખ, સમૃદ્ધિ, સત્તા, સંપત્તિ
વધારે પડતી જ્યારે મળે છે ને ત્યારે માણસને આ રસ્તે વાળે છે, પાપ કરાવે, ત્યાર પછી દ્રવ્ય વેર કરાવે, બે ભાઈ સારી રીતે રહેતા હોય, ઘર પરિવાર બધું સરસ ચાલતું હોય, આપણને ગામે ગામ આવો દાખલો જોવા મળે, થોડા પૈસા વધે, થોડી સમૃદ્ધિ વધે એટલે ઘરમાં ખેંચતાણ ચાલુ થાય, તમે જુઓ છો ને, એમાં એક ભાઈ સારા કપડાં પહેરે એટલે બીજા ભાઈના ઘરવાળા છે ને એનું પેટ બળી મળે, અમે મહેનત કરીએ અને આ ઉડાડે છે, તમે જુઓ, જે ઘરમાં સમૃદ્ધિ વધે છે એ ઘરમાં ક્લેશ કુસંપ વધે છે, વધે છે ને વધે છે, પણ ધ્યાન ન રાખે તો, અને ધ્યાન તો રાખવું જ જોઈએ, બધાએ મંદિરમાં પણ રાખવું જોઈએ, જગતમાં પણ રાખવું જોઈએ, દ્રવ્ય કરાવે કપટ છળ, ખોટું કરાવે ખોટું બોલાવે, દ્રવ્ય કરાવે કોટી કકળ, સ્વામી કહે કેટલા ગણાવું, કરોડો પાપ દ્રવ્ય કરાવે છે, દ્રવ્ય કરાવે દગા દુષ્ટાએ, દ્રવ્ય કરાવે કામ કસાય, દગો કરાવે, કસાય જેવું કામ કરાવે, સ્લોટર હાઉસમાં કામ કરનારા માણસો એના હૃદયમાં દયા નહીં હોય, એમાં પણ કોઈ દયાળુ હશે, સારો સજ્જન હશે, પણ એને એક કામ મજબૂર થઈને કરવું પડે છે, કોના માટે, પૈસા માટે, રૂપિયો સહુનો રાજા જગતમાં, એ રૂપિયો સહુનો રાજા, કેટલા પાપ, સ્વામીના આ પ્રસાદીના શબ્દો જાણવા જરૂરી છે, કારણ કે દિવસ અને રાત પૈસા સાથે રહેવાનું છે, પૈસા સાથે કામ લેવાનું છે, આજે જેમ ફોન મોબાઈલ એને છોડીને પણ જીવી શકાતું નથી, પણ વધારે પડતું સમજ્યા વિના એને વાપરવું એ પણ ખતરનાક છે, આખી દુનિયા જાણે છે, એમ પૈસો એ સાધન છે, એને છોડીને તમે કે સંતો કોઈ મંદિર પણ નથી બનવાનું, સમય ઉત્સવ પણ નથી થવાના, પણ આપણને ખબર હોવી જોઈએ કે આટલી આટલી વાતે આમાં સાવધાની રાખવી જરૂરી છે, તમે અમેરિકાના લોકો કાજુ અને બદામ તમારા ઘરમાં રાખો છો વાપરો છો, પણ એક નાનકડો કાજુનો ટુકડો ખાતા તમે વિચારો છો, તમને કાજુની અંદર કેલેસ્ટ્રોલ દેખાય છે, કેલેસ્ટ્રોલની અંદર તમને મોતની ચિઠ્ઠી દેખાય છે, મોતનો પેગામ દેખાય છે, નાના બાળકો હોય ત્યારથી ઘી અવોઈડ કરશે, મીઠાઈ એવોઈડ કરશે, ભગવાનની પ્રસાદી છે તો પણ થોડી જમશે, શા માટે, તમને ખબર છે ભલે આ વસ્તુ ખાવા જેવી છે પ્રસાદી છે, પણ જો વધારે ખાધી, વિવેક વિના ખાધી, સમજ્યા વિના ખાધી તો નુકસાન કરનારી છે, એમ ધન અને સંપત્તિ આપણા શાસ્ત્રોમાં બધા જ શાસ્ત્રોમાં લખ્યું છે, દ્રવ્ય કરાવે ઉચ્ચ ને નીચ, દ્રવ્ય કરાવે પાખંડ પેચ, દ્રવ્ય કરાવે જાતે વટાળ, દ્રવ્ય ચડાવે સાચા ને આળ, દ્રવ્ય કરાવે હાલ બેહાલ, દ્રવ્ય કરાવે કૃપણ કંગાલ, દ્રવ્ય કરાવે ચોરે ચાકરે, દ્રવ્ય કરાવે ટેલ આ કરી, આ બધું દ્રવ્ય કરાવે છે, સવારે ભગવાનની પૂજા કરવી હોય તો 15 મિનિટ ટાઈમ ન મળે, નોકરી કરવા માટે 2 કલાક દૂર જવું હોય તો, બોલો બોલો ભગત, ટાઈમ મળે ને, સત્સંગ કરવો હોય તો 1.5 કલાક સાધુ પાસે બેસવાનો ટાઈમ ન મળે, પણ સ્ટોર ઉપર 15 કલાક ઊભા રહેવાનું હોય તો ટાઈમ મળે ને, ચાકરી કરાવે, ચોરી કરાવે, જગતની તો ચોરી કરે, ભગવાનની પણ ચોરી કરે, ભગવાનને અર્થે કરવું જોઈએ, ભગવાનને અર્થે ભગવાનનો ભાગ કાઢવો જોઈએ, એ પણ ન કાઢી શકે છે કે નહીં, દ્રવ્ય કરાવે જીવની ઘાત, દ્રવ્ય કરાવે પિંડનો પાત, હિંસા કરાવે છે, કેટલા લોકોને મરાવી નાખે છે, દ્રવ્ય ન્યાયે અન્યાય કરાવે, એકે એક વાત જુઓ, આખી દુનિયામાં મોટામાં મોટું પાપ પૈસાથી આ થઈ રહ્યું છે, કયું, સાચાનું ખોટું અને ખોટાનું સાચું, આ વૈરાગી બાવાઓ આટલું બધું જોર શા માટે કરે છે,
સુબાની નાડી બરાબર પકડી છે. આગળ વાત આવી ગઈ હતી. સુબાએ કહ્યું, અમે તો કોઈ સાચું ખોટું જાણતા નથી, જે ઝાઝા પૈસા આપે એ ઝાઝા સાચા માનીએ છીએ. પૈસા લઈને આવ્યા છે. સુબાનું નાક બરાબર દબાવે છે. હવે પોતે ખોટા છે. ભગવાનના ભક્ત પેલા ભોજાચરણને તલવાર મારી એનો હાથ કાપી નાખ્યો છે. રાજા પાસે ખોટી ફરિયાદો કરી છે, ખોટું કામ કર્યું છે, છતાં પોતાને સાચા સાબિત કરે છે. અને જે સાચા છે, ભગવાનના ભક્ત છે, સંતો છે, સારું કામ કરનારા છે, એને બદનામ કરે છે. કોના જોરે? પૈસાના જોરે. દ્રવ્ય ન્યાયે અન્યાય કરાવે, દ્રવ્ય જૂઠી તે સાખ્ય ભરાવે. સાક્ષી હોય નહીં, પણ પૈસા આપી દો એટલે ઉભા થઈ જાય સાક્ષી. દ્રવ્ય લેવરાવે લાંચ ભાડ્ય, દ્રવ્ય કરાવે રાંક સુરાડ્ય. દ્રવ્ય સતીનું સત્ય મુકાવે, દ્રવ્ય જતીનું જત ચુકાવે. સ્વામી કહે છે, ન્યાયને અન્યાય કરાવે આ પૈસાથી થાય છે, અસત્યને સત્ય ઠરાવે આ પૈસાથી થાય છે, જૂઠી સાક્ષી કોઈ પૂરે પૈસાથી થાય છે, લાંચ લેવરાવે અને ખોટું કામ કરાવે આ પૈસાથી થાય છે. સતી હોય, પતિવ્રતા નારી હોય, પણ પૈસાના લોભેનું સતીત્વ ગુમાવી દે છે, આવું મોટું પાપ પૈસા કરાવે છે. જતી સારો સાધુ હોય, સારો સંત હોય, પણ પૈસાના લોભે એનું સાધુપણું પણ ધોવાઈ જાય છે. જગતમાં કેટલા દાખલા જોવા મળે. દ્રવ્ય મુનિનું મૌન બગાડે, દ્રવ્ય તપીને તપથી પાડે. દ્રવ્ય અર્થે પૃથ્વીએ ફરે છે, દ્રવ્ય અર્થે લડીને મરે છે, દ્રવ્ય અર્થે વેચે નિજ તન, ત્યાં સુધી માણસ પોતાની જાતને પણ પૈસાને ખાતર વેચી નાખે છે, ગુલામ કરી મૂકે છે. આજે તમે સમાજમાં જુઓ, કહેવાય નહીં, બધી જગ્યાએ એટલો બધો બગાડ આવ્યો છે, એટલો બધો બગાડ. અમેરિકા જેવા દેશમાં તો હજી સેફ્ટી છે, પણ ભારતમાં, બીજા બધા દેશોમાં કેવી ગુલામી માણસો કરે છે. કોને ખાતર? પૈસાને ખાતર. તજે જીવિતવ્ય ન તજે ધન, દ્રવ્ય અર્થે વળી વાણે ચડે, દ્રવ્ય અર્થે પહાડે ચડી પડેલો. જૂના સમયમાં વાહણમાં ચડી વિદેશમાં જાય પૈસા કમાવા માટે. અત્યારે તમે જુઓ અમેરિકામાં કેટલા લોકો છે, અમે જાણીએ છીએ, દસ દસ વર્ષ, બાર બાર વર્ષ, પંદર પંદર વર્ષથી ઇલીગલ અમેરિકામાં આવી ગયા છે, અઢળક પૈસા કમાય છે. હજી પત્નીનું મોઢું જોયું નથી, દીકરાનું મોઢું જોયું નથી. દસ દસ પંદર પંદર વર્ષ થયા, ફેસબુકમાં મોઢું જોઈ, ફેસ ટાઈમમાં મોઢું જોઈ, એટલા બધા હરખાતા હોય. અહીંયા કમાવાનું, દીકરાને બધા મોકલી દેવાના. આ બધું પાપ પૈસો કરાવે છે. કો અસ જન્મ્યો યા જગમાહી, પ્રભુતા પાહે જાહી મદ નાહી. કો અસ જન્મ્યો, તુલસીદાસજી મહારાજ એમ કહે છે, સત્તા ને સંપત્તિ આ બે વસ્તુ માણસના પતનના માર્ગ છે. આજ દિવસ સુધી ઇતિહાસમાં સત્તા ને સંપત્તિ મળ્યા પછી મન સ્થિર રહ્યું હોય એવો અમે જોયો નથી. એટલે ભગવાનના ભક્ત ભગવાનને રોજ પ્રાર્થના કરે, હે પ્રભુ, દેશોમાં પ્રભુ જગત મોટાએ, હે પ્રભુ, આ જગતની મોટાઈ અમને ન આપશો, આ જગતનું સુખ ન આપશો, આ જગતની સંપત્તિ ન આપશો. વિપદ સંતુન સત્સવત તત્ર તત્ર જગદગુરો. કુંતાજીએ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી, ડગલે ને પગલે પ્રભુ અમને દુઃખ આવે એવી દયા કરો. ધીરજાખ્યાન ગ્રંથ સવારે કથામાં આપણે સાંભળીએ છીએ, નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, જે દુઃખે સુખ ઉપજે તે દુઃખ આપે છે દયા કરી, જે દુઃખે સુખ ઉપજે તે દુઃખ આપે છે દયા કરી, જે સુખે દુઃખ ઉપજે તે સુખ આપે નહીં હરી. ભગવાનની દયા સાચી એ છે, ભગવાનની મૂર્તિમાં હેત થાય,
ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં એમ કહે, જાજુ દ્રવ્ય, સારી મેળી અને રૂપવંતી સ્ત્રી મળે એ ભગવાનની કૃપા નથી. ભગવાનની કૃપા તો એ છે રૂડા સાધુનો સંગ મળે. સ્વામી કે કરોડ રૂપિયાથી શું થાય? એ સમયમાં સ્વામી બોલ્યા કે કરોડ રૂપિયાથી શું થાય? આજે મુંબઈની વેશ્યાઓ પાસે પણ કરોડ રૂપિયા પડ્યા છે. ધનથી મોટાઈ નથી, ધર્મથી મોટાઈ છે. જગતની રીત જુદી છે, સત્સંગની રીત જુદી છે. ભગવાનનો ભક્ત એની રીત આખી જુદી છે. એ ધર્મથી મહાન છે. ગમે તેવી આપત્તિ આવે છતાં પણ એ ધર્મને છોડતો નથી. એટલા માટે ભગવાનની કૃપાનો પાત્ર બને છે. જગતનો જીવ પૈસા માટે ગમે તે પાપ કરવા તૈયાર છે, એટલા માટે એ પ્રભુની કૃપાનો પાત્ર બનતો નથી. ભગવાન એને માયાને સોંપી દે છે, કાળ અને કર્મને સોંપી દે છે. અંતે કાળ અને કર્મ એનો હિસાબ કરે જ છે. આ લોકમાં આપણે જોઈએ છીએ. પરંતુ આ બાવાઓ કાગડાને હંસ બનાવવા આવ્યા છે, અંધારી રાતને દિવસ સિદ્ધ કરવા આવ્યા છે, અસત્યને સત્ય બતાવવા માટે આવ્યા છે. એણે કામ એટલું જ કરવું છે કે આ સ્વામિનારાયણના સાધુ છે એને મારીને કાઢો. એણે કામ એટલું જ કરવું છે કે તમે સ્વામિનારાયણને બોલાવી એનું પાખંડ ખુલ્લું પાડો, તમે માગો એટલા પૈસા આપીએ. આ પૈસાનું કામ છે, અસત્યનું સત્ય કરાવે. સાંભળીએ બાવાઓની વાત. હવે ધર્મને ઉદ્દેશીને જે વાતો કરવામાં આવે તે સહુને સત્ય મનાય છે. ધર્મના ઉદ્દેશ વિના વાતો કરવામાં આવે તેમાં લોભ સ્પષ્ટ રીતે દેખાય છે. સાધુ છે એટલે વાત તો ધર્મની કરવી પડે, પણ એની બધી વાતમાં કપટ છે. મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, વિમુખ જીવથી ભગવાનની કથા પણ ક્યારેય સાંભળવી નહીં, કારણ કે પોતે ભક્ત નથી, એના પેટમાં પાપ પડ્યું છે. એટલે ગમે તેવી ધર્મની વાત આવશે તો પણ એમાં પણ ગમે ત્યાં છટક બારી બતાવી દેશે. આપણે ત્યાં જૂની ઘણી બધી વાર્તાઓ છે. રાજા હતા, શ્રીમદ ભાગવતની કથા રોજ સંભળાવવા જાય. પેલા બ્રાહ્મણ શ્રાવણ મહિનામાં રાજાને કથા સંભળાવવા જાય. રાજાને ગમે એટલે બ્રાહ્મણને પુષ્કળ દક્ષિણા આપે. પણ આ બ્રાહ્મણ એવા હોશિયાર, રાજાની રૂચિ બરાબર એને જોઈ લીધેલી, અમુક અમુક વાત આવે એટલે પેજ ફેરવી નાખે. એમાં એક દિવસ બ્રાહ્મણને બહાર જવાનું, એના વતીનો દીકરો શ્રાવણ મહિનામાં કથા સંભળાવવા આવે. કથા વાંચતા વાંચતા એણે તો જે શાસ્ત્રમાં હતું બધું વાંચ્યું કે દારૂનું એક બુંદ પણ જે પીવે છે એ કરોડ વર્ષ સુધી યમપુરીમાં યમયાતના ભોગવે છે. સાંભળતાની સાથે રાજા ઊભા થઈ ગયા. કયું પુસ્તક લેવો છે? તારા પિતાજી 5-5 વર્ષથી આ કથા સંભળાવે છે ભાગવતની, ક્યારે આ વાત આવી જ નથી. એક ટીપુ દારૂનું પીવાથી જો નરકમાં જવું પડે તો હું તો કેટલો પીઉં છું, મારું શું થશે? પેલો કે મહારાજ જવું જ પડે ને, તો આમાં લખ્યું છે. એટલે હવે આ દીકરાને બહુ ખબર નહીં, કળની ખબર નહીં, કપટની ખબર નહીં, યુક્તિની ખબર નહીં. અને રાજાને ગુસ્સો આવ્યો, એના માટે દક્ષિણા આપીએ છીએ તને? તારા બાપને 5-5 વર્ષથી આટલી આટલી સોના મોહરો આપી છે, આના માટે? જેલમાં નાખી દો, આને જેલમાં પૂરી દીધો. ત્રીજે દિવસે એના પિતાજી આવે, ખબર પડી આ ઘટનાની. દોડતા દોડતા આવ્યા, રાજાએ ખૂબ ઠપકો આપ્યો, કેવો દીકરો છે, આવું વાંચ્યું શાસ્ત્રમાં આવું આવે છે? બ્રાહ્મણ એવો ચકોર, એવો ચાલાક, શિયાળ જોડે રહેતો નથી પણ શિયાળી વૃત્તિને શીખી ગયેલો બરાબર. એણે કહ્યું, મહારાજ શાસ્ત્રમાં જે લખ્યું છે એ બરાબર છે, છોકરો સમજાવી ન શક્યો. શું સમજાવી ન શક્યો? મહારાજ દારૂનું એક બુંદ પીવે ને એમાં તાકાત ન હોય એટલે એને યમપુરીમાં જવું પડે, પણ દારૂ જેટલો વધારે પીવે ઘડાને ઘડા એને વાંધો ન આવે, કેમ કે એ તો બળિયો થઈ જાય એટલે યમપુરીના યમદૂતોને મારીને ભગાડી મૂકે, એટલે એનો અર્થ એવો છે, ઓછો નહીં પીવો, પીવો તો એટલો વધારે પીવો, એટલો વધારે પીવો, જેટલો વધારે પીવો ને એટલા તમે યમપુરીમાંથી બચી જશો. રાજા કે એ તો સારું, લો ગમે કે ના ગમે.
વેદસત શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને આવી રીતે ધર્મના નામે અધર્મ સમજાવી રહ્યા છે. અમે તો અમારી બુદ્ધિ પ્રમાણે કહીએ છીએ, ભેખ તો ભગવાનનું ઘર છે. જે લોભથી પર હોય, લોભ વિનાનો હોય, તેવો તો દેશથી પણ પર છે, ક્યાંય જાહેરમાં દેખાતો નથી. જે સંત નિર્લોભી હોય છે, તે તો બધા જ ભેખનું જીવન કહેવાય. ભેખધારીઓનો તો પાર લઈ શકાય તેમ નથી. તેમાં કેટલાક નિષ્કામીપણાના ધર્મને ધારી રહ્યા હોય છે. જે ભેખને ભગવાન વશ હોય એવા ભેખધારી અત્યારે હશે, પણ તેવા ભેખધારી સંતો કોઈ લોકો સાથે પરિચય રાખતા નથી, કારણ કે તેને જગત પાસેથી કોઈ સ્વાર્થ હોતો નથી. સુબાઈ આગળ વાત કરી હતી કે સ્વામિનારાયણના સાધુ તો સાચા છે, પૈસા રાખતા નથી, સ્ત્રીથી દૂર રહે છે. આવા સ્ત્રીધનના ત્યાગી એવા સાધુને તમે બદનામ શા માટે કરો છો? ઇન્ડાયરેક્ટલી આ બધી વાતને ખોટી સિદ્ધ કરવા માટે આવી વાતો કરે છે. બધા પોતપોતાનો સ્વાર્થ તત્પર થઈને સાધતા હોય છે. હવે મુખ્ય વાત સાંભળો, તમે કહો એટલું ધન આપીએ. સરકારી ઓફિસમાં જાય, ખબર છે ને તમને, હવે તો સારું છે. ઘણા વર્ષો પહેલા અમારે સત્ય અનુભવ, અમે આફ્રિકાથી ઇન્ડિયા ગયા એટલે એરપોર્ટ પર અમારા કેટલા ઠેલા ખોલ્યા, કલાક બે કલાક ચેકિંગ કર્યું. અમે થાકી ગયા, ભાઈ છે શું? તો કે સ્વામીજી તમે આફ્રિકાથી આવ્યા છો ને, એટલે તપાસ તો કરવી પડે. એક ઓફિસર આવે, બીજો આવે, ત્રીજો આવે, પછી એક ચોથો ઓફિસર આવે, એણે શું કીધું ખબર? કે સ્વામીજી તમારા પાસપોર્ટમાં એક પાનું મૂકી દો, અમને સમજાણું નહીં એનો કોડ. સમજો ને તમે, આ પાસપોર્ટની અંદર કંઈક મૂકી દો થોડું અમારા માટે, એટલે એમાં અંદર જઈને લઈ લે, પછી તમને છૂટા કરીશું. લાંચ ખુલ્લેઆમ માગી રહ્યા છે. તમે જુઓ, અમે તો વર્ષો પહેલા આફ્રિકામાં તો જોયું, એરપોર્ટની અંદર, એરપોર્ટની ઉપર કેટલી ખુલ્લેઆમ લાંચ લેવાય, અને કેવી રીતે કોઈપણને કોઈપણનું કામ કરાવવું છે, આમ શેક હેન્ડ કરે ને હાથની અંદર પૈસા મૂક્યા ને પેલાને સીધા મળી જાય, એટલે ખબર પડી જાય કે આ સાહેબનું પહેલા કામ પતાવવું પડશે. હું કહેવા એ માગું છું, જ્યાં જ્યાં ધર્મની પાળો તૂટી છે ને, તે દેશ હોય, કુટુંબ હોય, પરિવાર હોય, સમાજ હોય કે રાષ્ટ્ર હોય, એ બધા ખલાસ થઈ ગયા છે. આફ્રિકા હોય, આફ્રિકાના કેન્યા દેશ, યુગાન્ડા દેશ, કેટલા સારા દેશ અમે જોયા છે, મહિનાઓ સુધી ત્યાં રહ્યા છીએ એટલે. પણ આજે આટલી બધી ત્યાં દુર્દશા છે, એનું કારણ શું? કાયદા કાનૂન છે નહીં, વ્યવસ્થા નથી. આવા દેશો છે અમેરિકા જેવા, કેનેડા જેવા, કારણ કે આ દેશમાં સિસ્ટમ કાયદાના આધારે બધું કામ થાય છે. ઇલીગલ કામ કોઈ જગ્યાએ તમે જુઓ નહીં થઈ શકે, થતું હશે કદાચ ખાનગીમાં, પણ જાહેરમાં તો નથી જ. શું કહે છે કે હવે અમે મુદ્દાની વાત કરીએ છીએ, તમે કહો એટલું ધન આપીએ, પણ તમે સ્વામિનારાયણને અમારી હાજરીમાં બોલાવો. સ્વામિનારાયણમાં હજારો હુન્નર ભર્યા છે, કોઈ તેના પારને પામતા નથી, તેમજ કોઈના કળિયામાં આવતા નથી. આ એક અતિશય આશ્ચર્યની વાત છે. અમારે તો તેમને જોવા છે કે તેમની વિદ્યાઓ કેવી છે. અમે પૈસા આપીએ, તમે માણસો મોકલો, સ્વામિનારાયણને પકડી અહીં લાવે અમારી હાજરીમાં, અને તમે એની પરીક્ષા લો. ત્યારે સુબાએ વૈરાગ્યોને કહ્યું, તેમના સાધુ અત્યારે અહીંયા જ આવ્યા છે, તમે તેમને સ્વામિનારાયણની રીત પૂછો, જેવી તેમની રીત હશે તેઓ તેને કહેશે. ત્યારે વૈરાગ્યોએ કહ્યું, તો તે સાધુને બોલાવો, અમારે તો હવે કિલ્લો રચીને બોલવું છે, અમે તેની સાથે બેસીશું, તેમાંથી જે અસલ હશે તે જ બહાર આવશે. ત્યારે સુબાએ કહ્યું, અહીંયા જે સ્વામિનારાયણના સંતો આવ્યા છે, તેમની સાથે વાત કરવાથી તમારું પૂરું કામ નહીં થાય, તે સંતો ગાદીપતિ નથી, તમારે ગાદીપતિનું કામ છે. જો તમે 1,00,000 રૂપિયા લાવીને આપો તો અમે સ્વામિનારાયણને બોલાવીએ. આ સુબો પણ લાલચું છે, લોભી ગુરુ લાલચું ચેલા દોનો નરક મેં ઠેલમ ઠેલા. આ દુનિયામાં પાપનું કારણ જ, પાપનો બાપ છે લોભ. લાલચ જાગે, કોઈ પણ ને કોઈ પણ પ્રકારની લાલચ જાગે, કરોડો પ્રકારની લાલચ છે.
એક લાલચ બીજી લાલચને જન્મ આપે છે. સુબાને લાલચ છે પૈસાની, વૈરાગી બાવાને લાલચ છે સત્યને અસત્ય કરવાની. 1 લાખ રૂપિયા તમે આપો તો અમે સ્વામિયાણને બોલાવીએ, એનું પારખું લઈએ, તમારી હાજરીમાં એમાં કેવી કેવી કળાઓ છે એને છતી કરીએ. ભગવાન સ્વામિનારાયણના સમયમાં આપણે હમણાં થોડા સમય પહેલાં સવારની હરિલીલામૃતની કથામાં શ્રવણ કર્યું હતું કેવી કેવી પરીક્ષાઓ શ્રીજી મહારાજ અને મહારાજના સંતોએ આપી છે. જ્યાં જ્યાં મહારાજના સંતો ગયાને, જ્યાં જ્યાં મહારાજના હરિભક્તો ગયાને, ત્યાં સાધુના સન્માન લાકડીથી થયા છે, લાકડીથી. અમારે આજે સવારે જ વાત થતી હતી, મહારાજના સમયમાં ભગવાન પ્રગટ હતા એટલું સુખ હતું, મીઠાસ બહુ હતી, પણ શેરડીનો છે નીચલો ભાગ હતો. શેરડીનો નીચલો ભાગ, શેરડી ખાધી હોય ને ખબર હોય. હવે અમેરિકાવાળાને તો આ બધા દ્રષ્ટાંત આપાય, હવે નવા છોકરાએ તો શેરડી જોઈ પણ નથી હોતી, તૈયાર રસ. શેરડીનો નીચલો ભાગ ભગવાન પ્રગટ હતા, ભગવાનના પરચાઓ ઐશ્વર્ય પ્રગટ હતા, પણ સંતો ભક્તોને કષ્ટ કેટલું હતું, કેવી રીતે સંતોને માર્યા છે. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ચાલ્યા જતા હોય અને મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને જોઈ પેલો બાવો એવો વિફરે, સંતોને પૂરી દે નાક કાન કાપવા તૈયાર થાય. સદાનંદ સ્વામી થોડા સમય પહેલા આપણે વાત સાંભળી હતી સાગરમાં જ, બાવાની જગ્યામાં સૂતા હોય, મહારાજે સંતોને પરમહંસ બનાવેલા, શિખાસૂત્ર કઢાવી નાખેલું એટલે સંન્યાસી જેવા જ લાગે. ગુરુભાઈ જાણી ખૂબ સારી સેવા કરી, ચોરામાં રાખ્યા બાવાજીએ, અને રાત્રે સ્વામી સુતેલા ને પડખું ફેર્યા, પડખું ફરતા સ્વામિનારાયણ બોલ્યા. અને બાવાના મનમાં થયું કે કોણ બોલ્યું, ત્યાં તો ફરીવાર સ્વામી બીજું પડખું ફર્યા, સ્વામિનારાયણ. જે અંતરમાં હતું એ બહાર નીકળી ગયું અને બાવાને ખબર પડી ગઈ કે આ તો સ્વામિનારાયણના સાધુ લાગે છે. અડધી રાત્રે સીસમનું મોટું લાકડું લઈ, પાટિયું લઈ અને જે સ્વામીને મારવા લાગે, જે મારવા લાગે, ફટાકા બોલે. હા, આસપાસના માણસો દોડી દોડીને આવ્યા સ્વામીને બચાવ્યા. બેહોશ થઈ ગયેલા સ્વામી, ભાનમાં આવ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા લાગ્યા. ભગવાન સ્વામિનારાયણના સાધુની કેટલી મોટી કરુણા હતી, કેટલી મોટી કૃપા હતી તમે જુઓ. પેલા ગામના માણસો કહેવા લાગ્યા કે સ્વામીજી આ બાવો તો દુષ્ટ છે, આવી રીતે કેટલાને હેરાન કરે છે, સ્વામીજી તમે અહીંયા ક્યાં આવી ચડ્યા? ત્યારે સદાનંદ સ્વામી બોલ્યા કે ભાઈઓ, અમને એમ થાય છે કે મારો વાહો ફાટી ગયો ને એ તો સાજો થઈ જશે, પણ આ બાવાજીની લાકડી તૂટી ગઈ છે એ ક્યારે સારી થશે? પરમાનંદ સ્વામી ચાલ્યા જતા હતા, નજર નીચી હતી, મુખમાં ભગવાન સ્વામિનારાયણનું નામ હતું, સ્વામિનારાયણ 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 મંત્ર બોલતા હાલતા જાય, ભગવાનનું નામ લેતા જાય. અને એમાં ગામની ભાગોળમાંથી નીકળે અને ગામની ભાગોળમાં કોઈ નાનકડું મંદિર, મંદિરમાં બાવાજી બેઠેલા. સાધુ અને અસાધુ તમે જુઓ, ઘણીવાર આપણે જોઈએ છીએ, ઘણીવાર આપણે સાંભળીએ છીએ, સાચું શું ને ખોટું શું. આજે બધી જગ્યાએ એવું થયું. હવે ઇન્ડિયામાં હમણે અમે ગયા તો ઘી માટે હરિભક્તો વાત કરતા હતા, 500 રૂપિયાનું કિલો મળે, 1000નું કિલો મળે, 2000નું કિલો મળે, 3000નું કિલો મળે, 3500નું કિલો મળે, 4000નું કિલો મળે, 5000નું કિલો મળે. એમાં સાચું શું ખોટું, સોનાની તો પરીક્ષા થઈ શકે કે 24 કેરેટ ગોલ્ડ, 22 કેરેટ, 20 કેરેટ. દરેક જગ્યાએ સત્ય ને અસત્ય એટલું બધું ભેળસેળ વાળું થઈ રહ્યું છે. જેમ કળિયુગ આગળ વધશે, સોનાની પરીક્ષા પણ અઘરી છે આજે કળિયુગમાં, ઘી ઓળખવું એ પણ અઘરું છે. એક સંતને ઓળખવા, સાચા ભક્તને ઓળખવા, એટલે તો ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું 4 ઘાટી. જંગલમાં સૂર્યનો પ્રકાશ પણ જ્યાં ન પહોંચે એવી અઘરી બિહામણી જગ્યા એને ઘાટી કહેવામાં આવે. આ સંસારરૂપી જંગલમાં અનેક પ્રકારના વન છે, અનેક પ્રકારના બિહામણા સ્થળો છે, પણ વધારેમાં વધારે ખતરનાક 4 જગ્યા છે. એક ભગવાનને ઓળખવા, ત્યાર પછી સાધુને ઓળખવા, સાચા સંતને ઓળખવા.
એના માટે તો 6 મહિના સાથે રહેતા હોય, સૂતા ઉઠતા એને જોતા હોય, વાણીને વર્તન એને નિહાળતા હોય. એ સાધુ કેવા છે? એ સાધુએ જેનો સમાગમ કર્યો એવા એના સદગુરુ કેવા છે? એટલું જ નહીં, એ સાધુ અત્યારે છે એની સાથે રહેનારા કેવા છે? 3 પેઢી સુધી જોયે, તપાસે, ત્યાર પછી ગુણાત્યાનંદ સ્વામીનો મત છે એનો સમાગમ કરવાનું નક્કી કરવું. આજે તો જાડો હાર ગળામાં નાખી દીધો અને સભામાં થોડી વાહ વાહ કરી દીધી, પેલા દડામાં હવા ભરાય ને, દડો ફૂલે ને, એમ ફૂલાઈ જાય. એક બાજુ વખાણની લાલચ છે, બીજી બાજુ ધનની લાલચ છે. હું કહેવા એ માગું છું, ચારે બાજુ સમાજમાં જે ખોટું થઈ રહ્યું છે, પાપનો બાપ છે લોભ. લોભને થોભ નથી, લાલચનો અંત નથી, ક્રોધનો અંત છે. કોઈ પણ માણસને ક્રોધ આવે, 10 કલાક સુધી ક્રોધ કોઈનો રહ્યો હોય સાંભળ્યું છે, 24 કલાક ક્રોધમાં હોય સાંભળ્યું છે, 1-5-25 મિનિટ કે કલાક 2 કલાક ક્રોધનો અંત છે, કામનો અંત છે, લોભનો અંત નથી. એટલા માટે ભગવાનનો ભક્ત બધું જ કરે. મહારાજે આપણને તાકાત આપી છે, મનુષ્યનો જન્મ આપ્યો છે, આ દેહ કરીને થાય એટલી સેવા કરીએ, થાય એટલો સાધુનો સમાગમ કરીએ, થાય એટલા સંત ભક્તને રાજી કરીએ, પણ આ બધા રાજીપાની પાછળ, સેવાની પાછળ, સત્સંગની પાછળ આપણી દાનત એટલે કે પ્રામાણિકતા જરૂરી છે. આજે લોકો સેવામાં પણ પ્રામાણિકતા છોડીને સેવા કરે છે, લાલચથી સેવા કરે છે, તમે જાણો છો ને. અને જ્યાં સ્વાર્થ આવે ત્યાં કલ્યાણનું મૂળ બળી જાય છે, ત્યાં કલ્યાણના મૂળ ઉપર એસિડ પડે છે. કેવળ ને કેવળ આત્માના કલ્યાણ માટે ભક્તિ થાય એવી ભક્તિ ભગવાનને ગમે છે, એ ભક્તિથી ભગવાન રાજી થાય છે. આ બાજુ સુબાને લાલચ છે જાજા રૂપિયા પડાવી લેવાની, બાવાઓને લાલચ જાગી છે ગમે તેમ કરીને સ્વામિનારાયણને બદનામ કરવાની, આ બંને લાલચની જાળમાં ફસાયા છે. હવે જોઈએ શું થાય. અને આવું જ છે ચારે બાજુ, તમે જુઓ ને. ગુરુજી રમૂજમાં ઘણી વાર પેલી વાત સંભળાવે છે ને, કે બ્રાહ્મણ હતો, કાશીથી ભણીને આવતો હતો, ને એમાં રસ્તામાં કોઈ મોટી નદી, નદીના કિનારે બેઠો હશે, અને એમાં એક ગામની વેશ્યાનો મોટો મહેલ. એણે જોયું કે કોઈ પવિત્ર બ્રાહ્મણ નદીના કિનારે સંધ્યાવંદન કરે છે. અભાગણી સ્ત્રીના મનમાં સારો વિચાર આવ્યો, સારા માણસને જોયો ને, એટલે એને થયું આખી જિંદગી મેં પાપ કર્યું છે, તો ક્યારેક તો સારું પુણ્યનું કામ કરી લઉં. નદીના કિનારે બ્રાહ્મણ સંધ્યાવંદન કરે છે, હાથમાં જળની અંજલિ રાખી વેદોના મંત્ર બોલે છે, સૂર્યને અર્ઘ્ય આપે છે. આ દ્રશ્ય જોઈ નદીના કિનારે મોટો મહેલ, એમાંથી પેલી વેશ્યા ચાલતી ચાલતી ત્યાં આવે, પગે લાગે, પ્રાર્થના કરે કે બાપજી, આમ તો એણે સ્વીકાર કરી લીધું કે હું તો આ નગરની દુષ્ટ સ્ત્રી છું, પણ આપ જેવા પવિત્ર બ્રાહ્મણને પ્રાર્થના કરવા આવી છું કે મારા પાપ ધોવા માટે આપ કૃપા કરો, મારા મહેલમાં પધરામણી કરો. પહેલા તો બ્રાહ્મણ ખીજાઈ જ ગયો, અરે અભાગણી સ્ત્રી અહીંયા ક્યાં આવી, મારી પૂજા અભડાવી, દૂર જા દૂર જા. પેલી સ્ત્રીએ 10 રૂપિયાની ભેટ મૂકી, બાપજી હું પ્રાર્થના કરું છું, હું તમારી પધરામણી મફતમાં નથી કરવા ઈચ્છતી, તમે આ પૈસાથી કંઈક પ્રાયશ્ચિત કરી લેજો. 10 રૂપિયા જોયા ને એટલે પેલા બ્રાહ્મણના મનમાં લાલચ જાગી કે ઓહો, તો મારું કામ મોટું થઈ જશે. એટલે બ્રાહ્મણે કહ્યું, સારું હું મહેલમાં આવીશ, પધરામણી કરીશ, પણ ફટોફટ નીકળી જઈશ. આને ખબર પડી ગઈ કે બ્રાહ્મણ તો છે પણ ખરેખર સાચો બ્રાહ્મણ નથી, જો સાચો હોત ને આ વેશ્યા પણ ચકોર હતી, નગરમાં લઈ જાય, મહેલમાં લઈ જાય, મહેલમાં પધરામણી કરાવીને કે આ બેડ ઉપર બેસો, ના બેસાય મારાથી, 100 રૂપિયાની દક્ષિણા મૂકી પલંગ ઉપર બેસાડ્યો, મારા હાથની રસોઈ જમો, 1000 રૂપિયાની દક્ષિણા મૂકી રસોઈ જમવા તૈયાર થાય, મારા હાથનો કોળિયો જમો,
ब्राह्मण के अरे हवे मारा तारा बद्धा पाप तू मने आपवा तैयार छे। त्यारे पेली स्त्री हसता हसता पूछ्यू कि तमे काशी थी भणीने आव्या एम वात करता तो शू शू भण्या छो? अरे घणा बधा शास्त्रो, तमे पापनो बाप कोण छे भण्या छो? तो के ना, पेली वेश्याए एक तमाचो मारीने कीधुं कि बस मारे ए ज तने शीखवाडवुं छे कि पापनो बाप छे लोभ। માણસને લોભ જાગે ને ત્યારે તારા જેવો બ્રાહ્મણ હોય, કાશીમાં ભણેલો વિદ્વાન હોય, ગંગાના કિનારે બેસીને સંધ્યા વંદન તર્પણ કરનારો બ્રાહ્મણ હોય તો પણ ગમે તે પાપ કરવા તૈયાર થાય। લાલચ એવી વસ્તુ છે। સુબાએ કહ્યું કે આ સાધુ આવે તમેની સાથે ચર્ચા કરશો પણ તમારે કામ તો સ્વામિનારાયણનું છે, આબરૂ તો સ્વામિનારાયણની તમારે લેવી છે। તમે જો 1,00,000 રૂપિયા લાવી આપો તો અમે સ્વામિનારાયણને બોલાવીએ, એવું સુબાએ કહ્યું। ત્યારે વૈરાગ્યો રાજી થયા અને 1,00,000 રૂપિયા આપવાની હા કહી કે જો તમે બોલાવો તો અમે 1,00,000 રૂપિયા આપી દઈએ। ત્યારે સુબાએ તત્કાળ તેના જામીન લીધા, કરાર કરાવ્યા, 5 માણસોને તૈયાર કર્યા, સાક્ષી રાખ્યા। હોશિયાર હતો ને સુબો, અને શ્રીહરિને અપાર વિનંતી ભર્યો પત્ર લખ્યો, તૈયાર કરી દીધો પત્ર તુરંત ફટોફટ। કેવો પત્ર લખ્યો? અપાર વિનંતી ભર્યો પત્ર લખ્યો, અમને એકવાર આવીને દર્શન આપો, આ દર્શન માટે બોલાવે છે। પત્ર ઉપર માત્ર સહજાનંદ સ્વામી આવું નામ લખ્યું, કારણ કે કોઈ ગામ કે ઠામ મળ્યું નહીં। મહારાજ ક્યાં રહે છે તો કંઈ ખબર હતી નહીં, ક્યાંથી એને બોલાવવા, ક્યાંથી એને શોધવા ખબર હતી નહીં, કારણ કે શ્રીહરિ કયા દેશમાં કયા ગામમાં રહે છે તેવો એક નિર્ધાર હતો નહીં। મહારાજ તો સતત ફરતા રહેતા હતા। કારિયાણી ગામમાં તેમના ભક્ત માચા ખાચર નામે રહે છે, તેમને જઈને પૂછવું કે સહજાનંદ સ્વામી ક્યાં છે અને આ પત્ર પહોંચાડવો, અને પત્રની વિનંતી સાંભળી એમને બોલાવીને અહીંયા લાવવા, તેઓ જ્યાં હશે તે ગામ બતાવશે। આમ કહીને 500 સવાર તૈયાર કરાવ્યા, તેમને શીખવી દીધું, કોઈ પૂછે તો કહેજો અમે ભાવનગર જઈએ છીએ। આમ બધી વાત ચાલે છે એમાં બાંટવા ગામનો વતની એક બુલેખા નામે જમાદાર, તે સુબાના લશ્કરમાં હતો, તેણે વાત જાણી અને તે ત્યાં આવીને બોલ્યો, તેથી સુબાને કહેવા લાગ્યો। તેણે કહ્યું કે તમે આ પ્રદેશના સુબા છો અને તે ઈશ્વરે સુબાનું પદ તમને આપ્યું છે, એટલી મોટી આ વાત છે, તમે ભૂલી ન જતા। મારે તમને એક વાત કહેવી છે, વિચારો। એક મુસ્લિમ સુબેદાર, બરાબર, આમ તો આ બુલેખા મુસ્લિમ છે ને, એના હૃદયમાં ભગવાન પ્રવેશન વાત કરે છે, સ્વામી નારાયણ ઈશ્વર રહના, સ્વામી નારાયણ ઈશ્વર રહના, જાકે હાથ હે સબકે પ્રાણા, તાકે કરત હે છેડ હી જે હા, તાકે કરત હે છેડ હી જે હા, જડા મૂલ ઉડ જાત હે તે હા, જડા મૂલ ઉડ જાત હે તે હા। સુબાજી, આ સ્વામિનારાયણ છે ને એ તો ઈશ્વર છે, સ્વામિનારાયણ ઈશ્વર રહાના। બુલેખાએ કહ્યું કે આ સ્વામિનારાયણ છે, ઈશ્વર છે, ભગવાન છે, જેમના આત્મા સહુના નાડી પ્રાણ છે, તેમને જે છંછેડે છે ને એ જળ મૂળથી ઉખડી જાય છે। તમે મોટા છો માટે આવું કામ ન કરતા, તમે ઘણાની દાઢીમાં હાથ નાખ્યો છે, પણ મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે કે આ સ્વામિનારાયણની દાઢીમાં હાથ નાખતા નહીં, એને છંછેડશો નહીં। આપને મોટા જાણીને કહું છું, અમારા જૂનાગઢના નવાબ છે, એમનો હું સેવક છું, અમારા નવાબ વારે વારે સ્વામિનારાયણનું સન્માન કરે છે, અમે મુસલમાનો ક્યારેય કોઈ હિન્દુઓને માનીએ નહીં, પણ આ સ્વામિનારાયણને તો અમે નમીએ છીએ, બીજા ભેખધારીના જેવા નથી, અમે તો એમને મોટા ઓલિયા પુરુષ કહીએ છીએ, બીજા ભેખધારીઓએ પોતાનો ધર્મ છોડી દીધો છે, તેથી તેઓ સ્વામિનારાયણના ઉપર દુશ્મનાવટ રાખે છે। સ્વામિનારાયણના જે સંતો છે તે કોઈ ધન રાખતા નથી। અત્યારે આપ બધા વૈરાગ્યોને દંડો અને તેમની પાસેથી બધું ધન ખૂંચવી લો, ધન આપ્યા સિવાય કોઈ જતા રહે નહીં, તમે એવું કંઈક કરો। દુષ્ટો તો આ બધા બાવાઓ છે, પૈસા રાખે છે, ખોટા કામ કરે છે,
અને જે સાચા સાધુ છે એને બદનામ કરવા પ્રવૃત્તિ કરે છે. દંડ આ લોકો આપવા યોગ્ય છે. પહેલા તેમની પાસેથી 36,000 રૂપિયા લો, પછી બધાને છોડજો. આ પ્રમાણેની વાત નક્કી થઈ અને પેલા વૈરાગ્યો ઢીલા પડ્યા. આવી વાત ચાલતી હતી એટલી વારમાં માળિયામાં લડાઈ શરૂ થઈ, મોટું યુદ્ધ શરૂ થયું, ધીંગાણું શરૂ થયું. બે ઘોડેસવારો આવ્યા, સમાચાર આપ્યા કે સુબાજી સુબાજી, માળિયામાં યુદ્ધ ફાટી નીકળ્યું છે, તાબડતોબ જવું પડશે. તેથી તે લડાઈમાં જવા માટે લશ્કર તૈયાર થયું. એટલે આ બધા વિચારો હવે પડી ભાંગ્યા. સ્વામિયાણને પકડવા, સ્વામિયાણને બોલાવવા, બધા વિચારો પડી ભાંગ્યા. પછી તો લશ્કર બધું તરત માળિયા ગયું. તે વખતે તરત જ વૈરાગ્યો પાસે હાલને હાલ પૈસા ચૂકતે કરવા એવા જામીન લીધા. પેલા વૈરાગ્યોને બાનમાં લીધા કે અત્યારને અત્યારે પૈસા આપો, કારણ કે સુબાને હવે યુદ્ધમાં જવાનું છે, પૈસાની વધારે જરૂર છે, નકર છોડીશું નહીં. પછી જ્યારે વૈરાગ્યોએ રૂપિયા લાવીને આપ્યા ત્યારે તે બધાને લશ્કરના કબજામાંથી છૂટા કર્યા અને વૈરાગ્યોને કહ્યું, ક્યારે આ સાધુનું નામ લેશો નહીં, ધર્મવાળને તો માનવા અને પૂજવા જોઈએ. તમે તમારે ગામ જાઓ, તમારે કોઈ ગામ કે ગરાસતો નથી, માટે કોઈ કાંઈ વિવાદ કરશો નહીં. તમે વૈરાગ્યો ધન અને નારીને રાખો છો અને સ્વામિનારાયણના સંતો તો ધન અને સ્ત્રીથી દૂર રહે છે. સુબાએ આવી વાત કહી તેમને ત્યારે વૈરાગ્યો ચાલતા થયા, પણ વૈરાગ્યોના મનમાં દ્વેષ રાખીને પોતપોતાને સ્થાને ગયા. આ પ્રમાણે શ્રીહરિએ સંતો દ્વારા સત્સંગની ઘણી મોટી જીત કરાવી તે સાંભળીને હરિભક્તોને ઘેર ઘેર ઘણો જ આનંદ થયો. સત્સંગ કે બડે જેત, સંત દ્વાર સો કીન હરે, હરિજન કો ભયે પ્રેત, સુનિકે ઘર ઘર પ્રતિ, સુનિકે ઘર ઘર પ્રતિ. ભગવાન શ્રીહરિ પોતાના સંત અને પોતાના ભક્તની કોઈ પણ દ્વારા રક્ષા કરાવે છે. ભક્ત ચિંતામણી પરચા વિભાગમાં આપણે સાંભળીએ છીએ, જ્યારે જ્યારે ભક્તને આપત્તિ આવી છે ને ત્યારે કોઈકમાં પ્રવેશ કરીને શ્રીજી મહારાજની રક્ષા કરે છે. આજે આ કળિયુગમાં પણ આપણે કેટલા એવા પરચાઓ, કેટલા એવા હરિભક્તો સંતોના દાખલા સાંભળીએ છીએ, કોઈકમાં પ્રવેશ કરીને ભગવાન રક્ષા કરે છે. આપણા નંદ સંતોએ સરસ લખ્યું, ક્યારેક ક્યારેક કુસંગીમાં પ્રવેશ કરીને ભગવાન સત્સંગી જેવું કામ કરાવે છે. હવે આ બુલેખા સત્સંગી હતા, સત્સંગી હતા, પણ મન કર્મ વચને કરીને ક્યારેક એને સંતનો ગુણ લીધેલો, સાધુનું વર્તન જોયેલું, સંત પ્રત્યે દિવ્ય ભાવ જાગેલો, તો ભગવાને એના હૃદયમાં પ્રવેશ કરાવી. સુબાને બધી વાત કરાવી, સુબાને જે કેવું હતું એ ભગવાને એમારીને કહી દીધું. અને બીજી બાજુ પેલા વૈરાગ્યોને દંડ કર્યા. નિષ્કુળાનંદ સ્વામી તો વારે વારે લખે છે, સંતને સુખ આપવા દેવા દુષ્ટજનને દંડ, એ જ કારણ પ્રભુએ પૃથ્વીએ ધર્યું છે પંડ. ભગવાનના બે જ કામ છે, સંતને સુખ આપવું, દુષ્ટને દંડ આપવો. આપણી ભૂલ ક્યાં થાય છે? કોઈકની થોડી ઘણી દુષ્ટતા જોઈ એટલે દંડ આપવા માટે આપણે ઉતાવળા થઈ જઈએ છીએ. હરિચરિત્રાનું સાગરમાં આગળ સરસ મજાની વાત આવી. મહારાજ એમ બોલ્યા, કોઈ દુષ્ટ જીવ તમારું અપમાન કરે તો પણ એમ માનો, એમાં રહીને ભગવાન તમારી કસોટી કરે છે, તમારી સાધુતાને પાક્કી કરે છે. ભગવાન જે દંડ આપવાના છે આપવાના જ છે, પણ આપણે જ્યારે દંડ આપનારા બની જઈએ છીએ, આપણે જ્યારે નિર્ણાયક બની જઈએ છીએ, ભગવાનનો કાયદો આપણા હાથમાં લઈએ છીએ, ત્યારે ભગવાન ભક્તની સહાય કરતા અટકી જાય છે. માટે સંત તરીકે, ભક્ત તરીકે મહારાજની આજ્ઞા પાળવી, મહારાજની આજ્ઞામાં રહેવું, એ જ આપણો ધર્મ છે. એ ધર્મ જેણે જેણે છોડ્યો એને ભગવાને પણ છોડી દીધા. મહાભારતની કથા તમે જુઓ, પાંડવ 5 છે, કૌરવ 100 છે. યુદ્ધ નક્કી થયું, ભગવાને ઘણા પ્રયત્ન કર્યા, ભગવાન શ્રી કૃષ્ણ પોતે ગયા છે સંધિનો પ્રસ્તાવ લઈને. સંધિ ન થઈ, યુદ્ધ નક્કી થયું. આ યુદ્ધ માટે સહાય માગવા એક બાજુ દુર્યોધન, બીજી બાજુ અર્જુન, બંને ભગવાન કૃષ્ણ પાસે એક જ સમયે આવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે સહાય માટે બંને વિનંતી કરે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એક પ્રસ્તાવ મૂક્યો કે તમે બે છો,
સહાય મારે બંનેને કરવી જોઈએ? એટલે એક બાજુ હું રહીશ અને એક બાજુ મારી સેના રહેશે, નારાયણી સેના. હવે તમારે જે માગવું હોય તે માગજો, કાં મને માગજો ને કાં મારી સેનાને માગજો. ભગવાને બીજી શરત મૂકી, મારી સેના તો યુદ્ધ કરશે પણ હું યુદ્ધમાં આવીશ પણ શસ્ત્ર નહીં ઉપાડું, યુદ્ધ પણ નહીં કરું. હવે તમારે જે માગવું હોય તે માગજો. દુર્યોધનના મનમાં તો પહેલા વિચાર આવ્યો હશે તો તમારી પૂજા કરવા યુદ્ધમાં લઈ જવા. દુર્યોધને કહ્યું, પ્રભુ હું પહેલા આવ્યો છું, પહેલા માગીશ. માગી લે તું. દુર્યોધને માગ્યું, તમારી સેના મને આપો. અર્જુનને કહ્યું, અર્જુન તારી શું ઈચ્છા છે? બસ પ્રભુ મારે તો તમારી માગણી કરવી છે, તમે મારી સાથે યુદ્ધમાં આવો, પધારો, અમારી સહાય કરજો. ભગવાને કહ્યું, પણ હું શસ્ત્ર નથી ઉપાડવાનો. કંઈ વાંધો નહીં પ્રભુ, હું યુદ્ધ નહીં કરું, કંઈ વાંધો નહીં પ્રભુ, તમે અમારી સાથે રહેજો. ખાય તમે શસ્ત્ર ન ઉપાડતા, યુદ્ધ ભલે ન કરતા, અમારા રથનું સંચાલન સારથીપણું તો કરશો ને. ભગવાન કૃષ્ણ કહે, હા એ કરીશ, યુદ્ધ સિવાય બધું મને ફાવશે. ભગવાન શ્રી કૃષ્ણ સારથી બન્યા, પણ અર્જુનને ખબર છે કે ભગવાનને વિજય મેળવવા માટે શસ્ત્રની જરૂર નથી, ભગવાનને વિજય મેળવવા માટે યુદ્ધની જરૂર નથી, એના સંકલ્પથી કામ થાય છે. અર્જુનની આટલી પરીક્ષા ભગવાન શ્રી કૃષ્ણે કરી છતાં અર્જુન સમજી ગયા. આપણે અધીરા બની જઈએ છીએ કેના માટે? કોઈકને દંડ આપવા માટે. સાગરની જ્યાં જ્યાં કથા આવે છે ત્યાં તમે જુઓ ભગવાન રક્ષા કરે છે, પણ ક્યારે કરે છે, કોના દ્વારા કરે છે, કેવી રીતે કરે છે, એ દરેક જગ્યાએ મહારાજની અલૌકિક રીત હોય છે. મહારાજે બુલેખા નામના એક મુસ્લિમ કારભારી એના દ્વારા આવી રીતે વાત કરાવી, સંતોની રક્ષા કરી, વૈરાગી બાવાઓને દંડ થયો, બાવાના તો પૈસા પણ ગયા, આબરૂ પણ ગઈ, ગામોગામ વાત ફેલાણી, હરિભક્તો રાજી થયા કે ભગવાને આવી રીતે પોતાના સંતોની સહાય કરી અને દુષ્ટોને દંડ આપ્યો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના સપ્તમ પૂર્વમાં શ્રીહરિએ આનંદ મુનિ દ્વારા સત્સંગની જીત કરાવી એ નામે 29મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.